વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ બે વિષય કલ્લોલમાં પાઠ આઠ સોય સંચો ને સાબુ તેની અંદર આગળના પ્રશ્નોની માહિતી મેળવીશું. બાળ મિત્રો, શું તમે જાણો છો આપણી આસપાસ ઘણા બધા કારીગરો જોવા મળે છે અને એ કારીગરોનો ઉપયોગ આપણે આપણા જીવનમાં કરતા હોઈએ છીએ. દાખલા તરીકે સુથારભાઈ, લુહારભાઈ, મોચીભાઈ, દરજીભાઈ, જે કપડાં સીવવા માટે આપણે દરજી પાસે જઈએ છીએ, બરાબર. તો ચાલો આપણે આજે કારીગરનો મેળો એક આપણે ગીત સાંભળીએ. શું તમારે ગીત સાંભળવું છે? ચાલો હું ગાઉં છું એ પ્રમાણે તમારે પણ ગીત ગાવાનું છે અને તેને આધારે આપણે પ્રશ્નોની ચર્ચા કરીશું. કારીગરનો મેળો. જામ્યો કારીગરનો મેળો, જામ્યો કારીગરનો મેળો, ચાકડો ને ટોપલો લઈને આવ્યા કુંભારભાઈ, ચાકડો ને ટોપલો લઈને આવ્યા કુંભારભાઈ. માટી માંથી માટલીનો ઘાટ બનાવે કેવો, માટી માંથી માટલીનો ઘાટ બનાવે કેવો. જામ્યો કારીગરનો મેળો, જામ્યો કારીગરનો મેળો, લેલું ને ઓળંબો લઈને આવ્યા કડિયાભાઈ, લેલું ને ઓળંબો લઈને આવ્યા કડિયાભાઈ. ઈટ માટીથી ચણી ચણીને મહેલ બનાવે કેવો, ઈટ માટીથી ચણી ચણીને મહેલ બનાવે કેવો. જામ્યો કારીગરનો મેળો, જામ્યો કારીગરનો મેળો, કરવત વાસલો વીંધણો લઈ આવ્યા સુથારભાઈ, કરવત વાસલો વીંધણો લઈ આવ્યા સુથારભાઈ. લાકડ કામ કરીને એ તો રંગ ચડાવે કેવો, લાકડ કામ કરીને એ તો રંગ ચડાવે કેવો. જામ્યો કારીગરનો મેળો, જામ્યો કારીગરનો મેળો, એરણ ને ધમણ લઈને આવ્યા લુહારભાઈ, એરણ ને ધમણ લઈને આવ્યા લુહારભાઈ. લોઢુ ટીપી જોત જોતામાં પલંગ બનાવે કેવો, લોઢુ ટીપી જોત જોતામાં પલંગ બનાવે કેવો. જામ્યો કારીગરનો મેળો, જામ્યો કારીગરનો મેળો, સોઈ ટેપને સંચો લઈને આવ્યા દરજીભાઈ, સોઈ ટેપને સંચો લઈને આવ્યા દરજીભાઈ. કાપડ કાપી જોત જોતામાં કોટ બનાવે કેવો, કાપડ કાપી જોત જોતામાં કોટ બનાવે કેવો. જામ્યો કારીગરનો મેળો, જામ્યો કારીગરનો મેળો, રાપીને પોલીસ લઈને આવ્યા મોચીભાઈ, રાપીને પોલીસ લઈને આવ્યા મોચીભાઈ. ચામડું કાપી જોત જોતામાં બૂટ બનાવે કેવો, ચામડું કાપી જોત જોતામાં બૂટ બનાવે કેવો. જામ્યો કારીગરનો મેળો, જામ્યો કારીગરનો મેળો, સાબુ પાવડર ઇસ્ત્રી લઈને આવ્યા ધોબીભાઈ, સાબુ પાવડર ઇસ્ત્રી લઈને આવ્યા ધોબીભાઈ. ચોખા કરી કપડા ઇસ્ત્રી કરીને વટપાડી દે કેવો, ચોખા કરી કપડા ઇસ્ત્રી કરીને વટપાડી દે કેવો. જામ્યો કારીગરનો મેળો, જામ્યો કારીગરનો મેળો, અસ્ત્રો કાતર દર્પણ કાસ્કો લાવ્યા વાળંદભાઈ, અસ્ત્રો કાતર દર્પણ કાસ્કો લાવ્યા વાળંદભાઈ. ફુવારો છાંટી બાલ કાપીને વટ પડી દે કેવો, ફુવારો છાંટી બાલ કાપીને વટ પડી દે કેવો. જામ્યો કારીગરનો મેળો, જામ્યો
આ ગીત કોણે લખ્યું છે? રમણભાઈ સોનીએ. બાળ મિત્રો, ગીત ગાવાની તમને બધાને મજા આવે ને? ચાલો તો હવે આપણે ગીતની સમજ મેળવીએ. કારીગરનો મેળો. કારીગર એટલે કે દરજી, સુથાર, કુંભાર, લુહાર, ડોક્ટર, ધોબી, મોચી, વાળંદ વગેરે બધા કારીગરો છે અને એ કારીગરોનો મેળો જામ્યો છે. જો જામ્યો કારીગરનો મેળો. ચાકડોને ટોપલો લઈને આવ્યા કુંભારભાઈ. માટીમાંથી માટીનો ઘાટ બનાવે કેવો? તો કુંભારભાઈ જે છે એનું કામ છે માટીમાંથી બધા માટીના વાસણો બનાવવાનું, જેમ કે માટલા, કોડિયા, કુલડી, બરાબર, એ બધા સાધનો બનાવે છે. શાની મદદથી? તો કે આ ચાકડાની મદદથી. ચાકડાની મદદથી તે કુંભારભાઈ માટીના વાસણો બનાવે છે. ત્યારબાદ લેલુને ઓળંબો લઈને આવ્યા કડિયાભાઈ. કડિયાભાઈના સાધનો કયા છે? લેલુ ને ઓળંબો. લેલુ અને ઓળંબો લઈને આવ્યા કડિયાભાઈ. લેલુની મદદથી તે સિમેન્ટનો કોલ હોય તે દીવાલ પર નાખે છે અને ઓળંબો એની મદદથી એ દીવાલ કેટલી ઊંચી છે તેની હાઈટ માપે છે. ઈંટ માટીથી ચણી ચણીને મહેલ બનાવે કેવો? ઈંટ માટીથી ચણી ચણીને ઊંચા ઊંચા મહેલ બનાવે છે. કોણ બનાવે છે? કડિયાભાઈ. કરવત વાંસલો વીંધણું લઈ આવ્યા સુથારભાઈ. લાકડકામ કરીને એ તો રંગ ચડાવે કેવો? હવે સુથારભાઈ, સુથારભાઈનું કામ શું છે? કે લાકડાની બધી વસ્તુઓ બનાવવાનું કામ કરે છે, જેમ કે બારી, બારણા વગેરે લાકડાની બધી વસ્તુઓ બનાવે છે અને રંગ ચડાવે છે. અને એ બધી વસ્તુઓ કયા સાધનોની મદદથી બનાવે છે? કરવત, આરી, રંધો જેવા સાધનો વાપરીને બધાના આ લાકડાની વસ્તુઓ બનાવી આપે છે. એરણને ધમણ લઈને આવ્યા લુહારભાઈ. લોઢું ટીપી જોત જોતામાં પલંગ બનાવે કેવો? એરણ અને ધમણ લઈને કોણ આવ્યા? લુહારભાઈ, બરાબર. એરણ ઉપર આપણે પગ મૂકીએ છીએ, બરાબર. એરણ અને ધમણ લઈને કોણ આવ્યું છે? લુહારભાઈ. આ એરણ અને ધમણ લુહારભાઈના સાધનો છે. અને લોઢું ટીપી જોત જોતામાં પલંગ બનાવે કેવો? લુહારભાઈ ગરમ કરી કરીને બધા સાધનો બનાવે છે. લોખંડની બધી ચીજ વસ્તુઓ હોય છે તે બનાવે છે લુહારભાઈ. સોય ટેપને સંચો લઈને આવ્યા દરજીભાઈ. કાપડ કાપી જોત જોતામાં કોટ બનાવે કેવો? હવે દરજીભાઈ આવ્યા. તો દરજીભાઈનું કામ શું છે? કે કપડાં સીવે છે. કયા કયા સાધનો જોઈએ? તો કે સોય, દોરો, ટેપ, સીવાનો સંચો, ઇસ્ત્રી જેવા સાધનો દરજીભાઈ ઉપયોગમાં લે છે. અને એ સાધનોની મદદથી તે કાપડ કાપી અને કપડાં સીવે છે. રાપીને પોલીસ લઈને આવ્યા મોચીભાઈ. ચામડું કાપી જોત જોતામાં બૂટ બનાવે કેવો? હવે મોચીભાઈનું કામ શું છે? બૂટ ચંપલ સીવે છે, બરાબર. એના માટે કયા સાધનો વાપરે છે? રાપીને પોલીસ, બરાબર. બૂટ ખરાબ હોય તો સુસ્ટેન્ડ ઉપર મોચીભાઈ પગ મૂકે છે, જે ગ્રાહક હોય છે તે લોકોના, અને બૂટ પોલીસ કરી આપે છે. અને ચામડું કાપીને એમાંથી બૂટ ચંપલ સીવે છે. સાબુ, પાવડર, ઇસ્ત્રી લઈને આવ્યા ધોબીભાઈ. ચોખ્ખા કરી કપડાં ઇસ્ત્રી કરીને વટ પાડી દે કેવો? હવે આવે છે ધોબીભાઈ. ધોબીભાઈનું કામ શું છે? કપડાં ધોવાનું કામ. તો કપડાં ધોવે છે અને ધોયેલા કપડાંને શું કરે છે? ઇસ્ત્રી કરે છે. અને કપડાં ચોખ્ખા કરી દે અને કેવો વટ પાડી દે છે. કપડાં ધોવા માટે કયા કયા સાધનો વાપરે છે? તો કે સાબુ, પાવડર એની મદદથી કપડાં ધોવે છે અને પછી ઇસ્ત્રીના ઉપયોગ કરે છે. અસ્ત્રો, કાતર, દર્પણ, કાસ્કો લાવ્યા વાળંદભાઈ. ફુવારો છાંટી બાલ કાપીને વટ પાડી દે કેવો? હવે આવે છે વાળંદભાઈ. વાળંદભાઈનું કામ શું છે? વાળ કાપે છે.
વાળ કાપવા માટે તે કયા કયા સાધનો વાપરે છે? અસ્ત્રો, કાતર, દર્પણ એટલે કે કાંચ, કાસ્કો આ સાધનો વાપરે છે. અને માથામાં પાણી છાંટવા માટે ફુવારો વોટર સ્પ્રેનો પણ ઉપયોગ કરે છે. અને સરસ મજાના બાલ કાપીને વટ પાડી દે છે વાળનભાઈ. બાળ મિત્રો, કારીગરનો મેળાનું ગીત ગાયું બરાબર, તો હવે એ ગીત પરથી અહીં આપણે કેટલાક શબ્દો છે એની આપણે કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાના છે. તો આપણે ચિત્ર ઓળખીશું, તેનું નામ પણ લખતા જઈશું, સાથે સાથે કાવ્ય પંક્તિ પણ પૂર્ણ કરતા જશું. પહેલું ચિત્ર જુઓ, શાનું ચિત્ર દેખાય છે? માટીના બધા સાધનો દેખાય છે. માટલા અને ચાકડાની મદદથી કુંભારભાઈ માટીના વાસણો બનાવે છે. પાણી ઉમેરવામાં તેમની પાસે ડોલ પણ છે, એટલે આ શાનું ચિત્ર છે? કુંભારભાઈનું છે. તો આપણે સાઈડ ઉપર લખીશું કુંભાર. કોનું ચિત્ર છે? કુંભારનું છે બરાબર. હવે કાવ્ય પંક્તિમાં જોઈએ આપણે, જામ્યો કારીગરનો મેળો, જામ્યો કારીગરનો મેળો, ચાકડો ને તોપલો લઈને આવ્યા. જો ચાકડો અને ટોપલો કોની પાસે છે? કુંભારભાઈ. તો લખવાનું, ચાકડો ને ટોપલો લઈને આવ્યા કુંભારભાઈ. બે લીટીને અડીને લખવાનું છે કુંભારભાઈ. ખાલી જગ્યા માંથી માટીનો ઘાટ બનાવે કેવો બરાબર. માટીમાંથી ખાલી જગ્યામાં આપણે લખીશું માટી, માથી. માટલીનો ઘાટ બનાવે કેવો? જુઓ, સરસ મજાના માટલા બનાવીએ છીએ ને. હવે સામેનું ચિત્ર જુઓ. સામે તમને દિવાલોનું ચિત્ર દેખાય છે? ઈંટો પર ઈંટ ચણીને બનાવેલી છે દિવાલો. એમના હાથમાં લેલું છે અને કોલ અને ઈંટ પકડી છે. ઓળખી કાઢો કયું શાનું ચિત્ર છે? કડિયાનું. કોનું છે? કડિયાનું. તો આપણે લખીશું કડિયો બરાબર. તો લેલું ને ઓળંબો લઈને આવ્યા કડિયાભાઈ. તો ખાલી જગ્યામાં આપણે લખીશું કડિયાભાઈ. લેલું ને ઓળંબો એમના હાથમાં લેલું છે, તો લેલું ને ઓળંબો લઈને આવ્યા કડિયાભાઈ. કડિયાભાઈનું ચિત્ર છે. ખાલી જગ્યાથી ચણી ચણીને મહેલ બનાવે કેવો? તો ઈંટ માટીથી. ખાલી જગ્યામાં આપણે લખીશું ઈંટ માટીથી ચણી ચણીને મહેલ બનાવે કેવો? જામ્યો કારીગરનો મેળો. ત્યારબાદ બાળમિત્રો આગળ જુઓ, આશાનું ચિત્ર દેખાય છે તમને? એના હાથમાં કરવત છે અને લાકડાની બધી વસ્તુઓ બનાવે છે. ઓળખી કાઢો સુથારભાઈ. કોનું ચિત્ર છે? સુથારભાઈ. તો આપણે અહીં લખીશું સુથારનું ચિત્ર છે. અને સામે કાલી ખાલી જગ્યા આપણે જોઈશું કરવત, વાંસલો, વીંધણું લઈ આવ્યા સુથારભાઈ. તો ખાલી જગ્યામાં આપણે લખીશું સુથારભાઈ. ખાલી ખાલી જગ્યા કરીને ઈ તો રંગ ચડાવે કેવો? તો કે લાકડા કામ કરે ને સુથારભાઈ. અને લાકડાની જ વસ્તુઓ બનાવે, બારી બારણા, એટલે કે લાકડ કામ કરીને ઈ તો રંગ ચડાવે કેવો? જામ્યો કારીગરનો મેળો. ત્યારબાદ બાળમિત્રો જુઓ, લોઢું ટીપે છે. આ એ ચિત્ર કોનું તમને દેખાય છે? લુહારભાઈનું. કોનું ચિત્ર છે? લુહારભાઈનું. તો આપણે ખાલી બોક્સ છે તેમાં આપણે લખીશું કોનું ચિત્ર છે? લુહારનું. કોનું ચિત્ર છે? લુહારનું. તો ત્યાં આપણે લખીશું લુહાર. આગળ જુઓ, એરણને ધમણ લઈને આવ્યા ખાલી જગ્યા. કોણ? લુહારભાઈ. એરણ અને ધમણ એ કોના સાધનો છે? લુહારના. તો લખીશું આપણે લુહારભાઈ. ખાલી જગ્યા ટીપી, જોત જોતામાં પલંગ બનાવે કેવો? લોઢું. શું ટીપી?
લોઢો ટીપી જો જૂતામાં પલંગ બનાવે કેવો જામ્યો કારીગરનો મેળો। ત્યારબાદ બાળ મિત્રો આ તો બધા જ ઓળખી કરશે, શાનું ચિત્ર છે? દરજીભાઈનું। તો આપણે લખીશું દરજીનું ચિત્ર છે। ચાલો તો આપણે દરજી વિશેનું આપણે કાવ્ય પંક્તિ પૂર્ણ કરીશું। સોય ટેપને સંચો લઈને આવ્યા ખાલી જગ્યા, દરજીભાઈ કોણ? દરજીભાઈ, તો આપણે લખીશું દરજીભાઈ। ખાલી જગ્યા કાપી જોત જોતામાં કોટ બનાવે કેવો, કાપડ કાપી, શું કાપી? કાપડ। તો ખાલી જગ્યામાં લખીશું કાપડ। કાપડ કાપી જોત જોતામાં કોટ બનાવે કેવો, જામ્યો કારીગરનો મેળો। બાળ મિત્રો ત્યારબાદ આ ચિત્ર ઓળખી કાઢો, કોનું દેખાય છે? બૂટ તમને દેખાય છે? બૂટ ચંપલ તમને, પછી બૂટ પોલિશ કરતા દેખાય છે? મોચીભાઈ, કોનું ચિત્ર છે? મોચીભાઈનું। તો આપણે લખીશું મોચી। ચાલો, રાપીને પોલિશ લઈને આવ્યા મોચીભાઈ। તો ખાલી જગ્યામાં આપણે લખીશું મોચીભાઈ। ખાલી જગ્યા કાપી જોત જોતામાં બૂટ બનાવે કેવો, જામ્યો કારીગરનો મેળો। ખાલી જગ્યામાં આપણે લખીશું ચામડું કાપી, શું લખીશું? ચામડું કાપી જોત જોતામાં બૂટ બનાવે કેવો, જામ્યો કારીગરનો મેળો। હવે આ ચિત્ર ઓળખી કાઢો બાળ મિત્રો, ખબર પડી જાય કપડાં બી ધોઈને લટકાવેલા છે, તો કપડાં ધોવાનું કામ કોનું છે? ધોબીનું। તો આપણે ચિત્ર ઓળખીને લખી દઈશું કે આ ચિત્ર ધોબીનું છે। સાબુ પાવડર ઇસ્ત્રી લઈને આવ્યા ખાલી જગ્યા, કોણ? ધોબીભાઈ। તો આપણે લખીશું ધોબીભાઈ। ચોખ્ખા કરી કપડાં ઇસ્ત્રી કરીને વટ પાડી દે કેવો, જામ્યો કારીગરનો મેળો। હવે આગળનું ચિત્ર જુઓ બાળકો, જો તમને દાઢી કરતા દેખાય છે, એક ભાઈ જે છે તે સામેવાળા જે ગ્રાહક છે તેની દાઢી કરે છે, તો એ દાઢી કરતા જે છે કોણ કરી આપશે એમને? વાળન। વાળ કાપે છે, દાઢી ઊ કરી આપે છે, તે કોણ છે? વાળન। તો આપણે અસ્ત્રો કાતર દર્પણ કાસ્કો લાવ્યા વાળંદભાઈ। તો લખીશું વાળંદભાઈ। ફુવારો છાંટી ખાલી જગ્યા કાપીને વટ પાડી દે કેવો, ફુવારો છાંટી, ખાલી જગ્યામાં લખીશું બાલ। ફુવારો છાંટી બાલ કાપીને વટ પાડી દે કેવો, જામ્યો કારીગરનો મેળો। ને ચિત્ર શાનું છે? વાળંદનો। તો લખી દેશું વાળંદ। હવે વિદ્યાર્થી મિત્રો, હોમવર્કમાં તમારે કલ્લોલી સ્વાપોથીમાં આજે વિડીયોમાં ભણ્યા તે પાન નંબર ચોગડ બગડ 42 લખવાનું છે, વિડીયોમાંથી જોઈને સુંદર અક્ષરે। હવે આપણે મળશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી આવજો।